वडोदरा शहर में रस्ता पर खाड़ा दूर करने वडोदरा महानगरपालिका द्वारा आधुनिक पद्धति अपनावी जेट पेयर्स मशीन वडे पेच वर्क करवानी कामगिरी शुरू करवानी होय। जेट पेचर मशीन ने पेच वर्क करवामा कामनु डेमोन्स्ट्रेशन मेयर केरुभाई रोकड़ियानी उपस्थिति में रेस कोर्स नटुभाई सर्कल खाते राखवामा आव्यु हतु। वरसाद दरमियान शहेरना धोवाई गयेला रस्ताओना समारकाम माटे वडोदरा महानगर सेवा सदने कवायत हाथ धरी छे। शहर में खाड़ा पूरवा माटे कॉर्पोरेशन ने पेचिंग मशीन मुकवानु आयोजन हाथ धर्यु छे। शहेरना चारेय झोन में आगामी 10 दिवस में जेट पेचर्स मशीन कार्यरत थशे। वडोदरा मनपाना जणाव्या मुजब दर वर्षे गैस एजेंसी, पावर एजेंसी, केबल नेटवर्क द्वारा नवा नेटवर्क नाखवामां आवे छे। कॉर्पोरेशन द्वारा स्ट्रोम वॉटर लाइन, पाणी अने गटर लाइन नाखवामां आवे अने अपग्रेड करवामां आवे छे, जेथी रोडने तोड़वामां आवे छे। परिणामे भारे अने सतत वरसादना कारणे रस्ताओने नुकसान थाय छे। कॉर्पोरेशन ने आवा खाड़ाने पूरवानी कामगीरी शुरू करी करशे। डेमोन्स्ट्रेशन बाद टेन्डर प्रक्रिया हाथ धरी निर्णय लेवाशे। वडोदरा शहेरना रस्ताओ पर ज्यारे गटर लाइन, पाणी लाइन लीकेज थती होय छे અને રસ્તાની મધ્યમાંથી પસાર થતી હોય છે, સ્વાભાવિક રૂપે ત્યાં ખાડો પડી જતો હોય છે અને આ ખાડા પર જ્યારે રેગ્યુલર રૂટીન રીસર્ફેસિંગ અથવા પેચવર્ક કરવામાં આવે છે તો આ પેચવર્ક એ ટેપર થતું હોય છે, એ ઊંચો ટેકરો બનતો હોય છે, જેને કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં તકલીફ પણ પડતી હોય છે। ઘણીવાર આના કારણે અકસ્માતના પણ ભય સર્જાતા હોય છે અને આ જ કારણે અમે નવી ટેકનોલોજી જેટ પેચર ટેકનોલોજીના માધ્યમથી આ પેચવર્ક આજે કરી રહ્યા છે, જેના માધ્યમથી અમને ત્યાં રીસર્ફેસિંગ એકદમ સ્મૂધ મળે, એક સમાન સરફેસ રોડ જેવી મળે અને જેના કારણે આ લોંગ લાસ્ટિંગ પણ છે। આ કોલ્ડ મિક્સ ટેકનોલોજીના હોવાના કારણે 18 મહિના સુધી કંપની વોરંટી ગેરંટી આપતી હોય છે, ત્યારે આના માધ્યમથી એક સારી સરફેસ વડોદરા શહેરના નાગરિકોને મળે ત્યારે પેચ કરવાની નવી ટેકનોલોજીનો વડોદરા શહેરમાં અમલ કરવા જઈ રહ્યા છે ત્યારે એનું ટ્રાયલ સ્વરૂપ આજે અહીંયા કર્યું છે। જો આ ટ્રાયલમાં અમે સફળ થઈશું તો આગામી દિવસની અંદર વડોદરા શહેરની અંદર આનો ટેન્ડર પ્રોસેસ કરીને આ ટેકનોલોજીનો પણ માધ્યમનો અમે ઉપયોગ કરીશું। જૂની પદ્ધતિ એ આપણી હોટમિક્સ પ્લાન્ટના માધ્યમથી રીસર્ફેસિંગ પદ્ધતિ છે, જેના માધ્યમમાં એ જ્યારે સેટલમેન્ટ પણ થતી હોય છે લોંગ ટર્મમાં ત્યારે ફરીવાર ત્યાં ખાડો પડતો હોય છે અને એની જગ્યા પર જ્યારે આ ટેકનોલોજી એ કોલ્ડમિક્સ માધ્યમના કોલ્ડમિક્સ ટેકનોલોજી છે જેના માધ્યમથી આવી અસુવિધાઓ રહેતી નથી ત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। અમે લોકો અમદાવાદની કંપની છીએ, લાઈક અમારું મોટો એ છે કે આખો ઇન્ડિયા પોર્ટલ ફ્રી થવું જોઈએ, જરાક એક્સિડન્ટ ના થવું જોઈએ। આ મશીનની આ ખાસિયત છે કે પોર્ટેબલ મશીન છે, ચાલુ વરસાદમાં અમે લોકો કામ કરીએ છીએ અને આ હોટમિક્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામ ના કરી શકે અમે લોકો ત્યાં પહોંચી જઈએ અને એનાથી વધારે ક્વોલિટી દ્વારા અમે લોકો પોર્ટહોલ કાઢતા હોઈએ, જે વર્ષો વર્ષો પોર્ટહોલ ટકી રહે, જે હોટમિક્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એ પોર્ટહોલ જે બી એ લોકો કામ કરતા હોય એ વરસાદમાં ના કામ કરી શકે, અમે લોકો ત્યાં કામ કરીને 15-20 મિનિટમાં અમે લોકો પોર્ટહોલ ભરીને ત્યાંથી અમે લોકો નીકળી જઈએ। કોલ્ડ મિક્સ ટેકનોલોજી છે, જે વરસાદમાં, વિન્ટરમાં, સમરમાં જ્યારે બી હોય ત્યારે બી કામ કરી શકે, 24 આવર 24/7 365 ડેઝ। ટેકનોલોજીના ઉપયોગના માધ્યમથી જ્યારે વિસ્તારમાં ખાડા પડતા હોય છે એના પેચવર્ક માટે નવીન ટેકનોલોજી જે જેટ પેચરના નામથી ફેમસ છે એનો ઉપયોગ કરવાની દિશામાં આજરોજ એનો ટ્રાયલ લઈ રહ્યા છે પસાભાઈ પાર્ક રેસકોર્સ મુકામે અને આ જે ટેકનોલોજી છે એનો આવનાર સમયમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલુ વરસાદમાં પણ એનો પેચ થઈ શકે અને 15-20 મિનિટમાં આ પેચ પૂર્ણ થતું હોય છે, જેથી કરીને ટ્રાફિકને પણ અડચણ ન રહે અને લોકોને અવર જવરમાં સરળતા રહે એ દિશામાં કોર્પોરેશન આવનાર સમયમાં અમારી બધી જ ટીમના સાથે રહીને એનું જે કરવાનું છે કામકાજ એના માધ્યમથી આગળ વધીશું અને શહેરીજનોને ટ્રાફિકમાં અડચણરૂપ ન રહે એ દિશામાં કામ કરશું। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।